नमस्कार, विवाद में संवाद नू महा प्लेटफॉर्म एटले बिग डिबेट। स्वागत है आपनू बिग डिबेट में। हूँ छू अपनी साथे संध्या। तात पर छे मावठानी घात। राज्य में मावठाए खेडूतोनी मुश्किली वधारी छे। 6 डिसेम्बर सुधी मावठू रहेवानी हवामान विभाग की आगाही छे। त्यारे रवि पाक पर जोखम तोड़ाई रह्यु छे। आ कपरी स्थिति में खेडूतोए शुं करवुं अने शुं न करवुं ते अंगेनी समज आपवा माटे बिग डिबेट में अपनी साथे कृषि निष्णातो अने खेडूत अग्रणी जोड़ाया छे। खेडूतो अमारा टोल फ्री नंबर पर फोन करी अने निष्णातो पासेथी मार्गदर्शन मेळवी शके छे। अमारो टोल फ्री नंबर टीवी स्क्रीन पर सतत फ्लेश थशे अने ए नंबर नोंधी अने तुरंत ज आप कॉल करी शको छो। कृषि ने लगती आ डिबेट छे एटले सवाल पण आपना कृषि ने लगता ज होवा जोईए, कारण के तात पर मावठानी घात छे अने अमारो प्रयास छे के एमांथी क्यांक अमे आपने बचावी शकीए अथवा तो नुकसान ओछो करी शकीए। तो आ मुद्दे ज आपणे चर्चा करीशुं अने आपणी साथे मारी साथे अत्यारे कृषि निष्णात कुलदीप सगरभाई आपणी साथे छे। कुलदीपभाई आपणी साथे जोडाया छे। जी कुलदीपभाई, आपनुं स्वागत छे। कुलदीपभाई, खास करीने मावઠું થોડા દિવસ પહેલા પણ, હજુ તો લગભગ 10-15 દિવસ થયા હશે, અને ત્યારે એક માવઠું આવ્યું હતું અને તેમાં નુકસાન ખેડૂતોને પહોંચ્યું હતું। આ બીજું માવઠું છે, આવનારા સમયમાં પણ આગાહી કરવામાં આવી છે કે 16 તારીખની આસપાસ, ડિસેમ્બરમાં 16 તારીખે માવઠું આવી શકે છે। ડિસેમ્બર એન્ડમાં પણ, એટલે 27-30ની વચ્ચે ફરી એક માવઠું સક્રિય થઈ શકે છે એવી વાત છે। હવે આવા સમયે ખેડૂતો ચિંતામાં છે, કરવું તો કરવું શું? હવે આ જે શિયાળામાં માવઠું થાય એમાં તો ખેડૂત પાસે બહુ વિકલ્પો રહેતા જ નથી, બહુ લિમિટેડ વિકલ્પો હોય છે। ચોમાસામાં જ્યારે વરસાદની પેટર્ન બદલાતી રહે એમાં તો ખેડૂતો તો પણ મેનેજ કરી શકતા હોય છે, કારણ કે એ પ્રમાણે પાકનું વાવેતર કર્યું છે ને, પાક પણ જે ચોમાસાના પાકો હોય એ સહન કરવા માટે તૈયાર હોય છે। વરસાદ વહેલો મોડો થાય, થોડું ઘણું ઓછો પડે, પણ શિયાળામાં જ્યારે થાય ત્યારે એ બહુ મુશ્કેલ હોય છે। અને એમાં તો પછી સરકારે જ ખેડૂતોને રક્ષણ આપવું પડે કે જ્યારે મોટા પાયે નુકસાન થાય। જી, કારણ કે આ વખતે પવન સાથે, જોરદાર પવન સાથે વરસાદ પણ થયો છે, અમદાવાદમાં વરસાદ થયો છે, ગઈ વખતે એવું પણ નહોતું જોવા મળ્યું। હા, તાત્કાલિક એનું પછી સ્થાનિક સ્તરે એનો સર્વે અથવા સરકારના જે કૃષિ વિભાગ અને બીજા કન્સર્ન વિભાગ છે એ એમાં લગાડી અને ખેડૂતોને મદદ કરવી જોઈએ। જી, તો ખેડૂતોની મદદ આવવું જોઈએ। ડોક્ટર જી આર ગોહિલ આપણી સાથે જોડાયા છે, કૃષિ વૈજ્ઞાનિક છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફથી। ગોહિલ સાહેબ, આપનું પણ સ્વાગત છે, અને રતનસિંહ ડોડિયા ખેડૂત આગેવાન પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી ગોહિલ સાહેબ, સૌથી અત્યારે કફોડી સ્થિતિ ખેડૂતોની થઈ ગઈ છે, કારણ કે એક તો ભર શિયાળો અને શિયાળામાં માવઠું છે, હવે આવા સમયમાં ખેડૂતોએ કઈ તકેદારી રાખવાની ખાસ જરૂર છે? ગોહિલ સાહેબ, અને એના કારણે ખેડૂતોને જે કોસ્ટલ વિસ્તારમાં છે એના ઘણી નુકસાની વેઠવી પડી। એ પછી આપણે મહિના દિવસ પહેલા પણ એક માવઠું થયું, બરોબર, એને કારણે ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો, એ વરસાદની અસર પણ ખેડૂતોને થઈ। હવે ખેડૂતોના પાક ઉપર, ડાયરેક્ટ પાક તૈયાર હતા એ પાક ઉપર અસર થઈ, ને એની જે ગુણવત્તા ઉપર પણ અસર થાય છે। આ ત્રીજી વસ્તુ એવી છે કે અત્યારે ત્રીજી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે અત્યારે પણ આજે છેલ્લા 3-4 દિવસથી જે વાતાવરણ ઉભું થયું છે, ખાસ કરીને વાદળછાયું અને અમુક વિસ્તારમાં તો વરસાદ સતત 2 દિવસથી ધીમે 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 ચાલુ જ છે। આ પરિસ્થિતિમાં જો જોઈએ તો પાકની જે કન્ડિશન છે, એ પાકની જે કન્ડિશન, એનો ગ્રોથ છે ને, એના ઉપર મોટી અસર થઈ શકે। ખાસ કરીને અત્યારે જે પાક છે, આ ખાસ કરીને અત્યારે જે મિડલ ઠંડીનો મુખ્ય મહિનો, એમાં પણ મિડલ જે ગણાય અત્યારે મધ્યમ, એ વધારે વધારે ઠંડી આ સમયે પડવી જોઈએ, બરોબર। પણ તમે જુઓ છો કે એક મહિનો સીઝન છે ને લેટ ચાલે છે, એટલે આ લેટ સીઝન ચાલે છે અત્યારે, હવે ઠંડી, હવે એવું લાગે કે ઠંડી પડશે। ખરેખર જે પાકો છે, રવિ પાકો છે, એ પાકો ઠંડીના પાકો છે, અને એવા સમયે જયારે આવું વાતાવરણ ઉભું થાય અને વાતાવરણમાં જો ગરમી ઉભી થાય તો એને કારણે અમુક જે પ્રકારની જીવાતો, ચૂસ્યા પ્રકારની જીવાતો છે, ઈયળો છે, આવવાની શક્યતા રહે। ખાસ કરીને અત્યારે જે વાતાવરણ છે, અત્યારે હું જો અનુભવું છું એ પ્રમાણે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ થોડું વધારે છે,
आ વરસાદને કારણે કે જે તે કારણે જો ઠંડીનું પ્રમાણ વધારે રહેશે તો મને એવું લાગે છે કે જે જીવાત છે રોગ છે એના ઉપર થોડો કંટ્રોલ આવી શકે બરાબર એટલું બધું પ્રમાણ જે આપણે ધારીએ છીએ એટલું પ્રમાણ આવી શકશે નહીં પણ ખાસ કરીને જે વરસાદ પડવાને કારણે જે પાકનો વિકાસ છે એ વિકાસ 100% એમાં થોડીક અસર થવાની છે એને કારણે છે પાક ઉત્પાદન પર અસર થશે जी जी बिल्कुल तो पाक उत्पादन पर असर थशे खेडूतो एने लईने जे चिंता में छे एक तो मार्केटयार्ड में खुल्लामां जे पाक पड्यो होतो तेने ढांकवानी तो कामगीरी तेओए हाथ धरी परंतु भेज क्यांक आवी जतो होय छे मावठू थवाना कारणे अने वातावरणमां पण भेज छे रतन सिंह पण आपणी साथे जोडायेला छे जी रतन सिंह जी खेडूतोनी क्या प्रकारनी अत्यारे तो हाल छे कारण के छेल्ला त्रणेक दिवसथी खेडूतो चिंतामां हता मार्केटयार्डमां जे माल पड़ेलो हतो तेने क्यांक बचावानी तेओ बिचारो जद्दोजहमत उठावी हती પરંતુ હજુ પણ આવનારા બે દિવસ રાહત નથી મળવાની સંજયજી એક તમને વાત કરું કે ખેડૂતો માટેની આ સરકાર છે જ નહીં એ પહેલી વાત છે જો તમને કહું 2016 માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે બનાવવામાં આવી હતી એના ફૂલ ગુલાબી ચિત્રો બતાવ્યા હતા અને ગાઈડલાઇન્સ તો બહુ સારી જ હતી જો એ ગાઈડલાઇન્સ ની અંદર એક નિયમ હતો કે રવિ અને ખરીફ સીઝન પાકની પાક વાવણી થી લઈ પાક કાપણી સુધી ને પાક કાપણી થી લઈ ખરામાં પડ્યો હોય માલ યાર્ડમાં લઈ જાવ ત્યાં સુધીમાં કઈ પણ નુકસાન થાય તો ખેડૂતોને પૂરું વળતર મળતું તો હવે ઈ યોજના જે બંધ કરવામાં આવી ઈ યોજના બંધ કરવામાં આવી એના કારણે ખેડૂતોને અત્યારે પાક માટે વીમાનું કવચ કઈ મળતું નથી બીજું જે એસડીઆરએફ ની જોગવાઈ છે અને એસડીઆરએફ ની ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક ખેડૂતને મળવા પાત્ર છે અને જે પાક વીમા યોજના હતી જે સંજયજી એમની અણ આવડત અને અણ મેનેજમેન્ટના કારણે જે પાક વીમા યોજના બંધ કરવામાં આવી એના જગ્યાએ કૃષિ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ પાડવામાં આવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કેવી રીતે લાગુ પાડવામાં આવી કે ખાલી ખરીફ સિઝન પૂરતી જો ખરીફ સિઝનમાં લાગુ પાડવામાં આવી તો હવે ધારો કે કપાસનું અને દિવેલાનું વાવેતર હોય તો કપાસ અને દિવેલા દિવાળી પછી ઠેક ઉતાણી સુધી ઉભા રહેતા હોય તો ઈ પાકને શું એવી રીતે એમની એક આ યોજનામાં ગાઈડલાઈન છે માવઠું કેને કહેવાય ઈ જ પહેલા પ્રથમ કૃષિ અધિકારીઓ આઈપીએસ છે એને કોઈ ખબર નથી અને કૃષિ અધિકારીઓને નથી ખબર અને કૃષિ મંત્રીઓને નથી ખબર માવઠું સંધ્યાબેન કેને કહેવાય જી 15 જૂન થી 15 ઓક્ટોબર સુધી 4 મહિના જે વરસાદ થાય એને સામાન્ય વરસાદ કહેવાય જી 15 ઓક્ટોબર થી લઈ અને 15 નવેમ્બર સુધી આમને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં માવઠું ગણ્યું તો 15 ઓક્ટોબર થી લઈને 15 જૂન સુધી જે થાય એને હું ગણું એટલે પહેલા તો એમને ક્લોઝ ની નથી ખબર ખેતી ની ખબર નથી અને જે વ્યક્તિને ખેતી ની ખબર નથી અને જે રીતે આઈપીએસઓ અને જે અધિકારીઓ જે રીતે કે એ રીતે લખી નાખું અને ટેબલ ઉપર ઓન રેકોર્ડ ઉપર થાય નુકસાન ખેડૂતોને જાય છે જી જી રતનસિંહજી આપણે રોકી છે દર્શક આપની સાથે છે દર્શકનો સવાલ પહેલા લઈ લઈએ આપણે હેલો હા બોલો જી પૂછો આપને શું સવાલ કરવો છે કૃષિ અંગે અત્યારે લસણના વાવેતર છે બરાબર અને માવઠાની અસર છે નુકસાન થવાની ભીતિ છે સુકારો આવવાની પીળું પડવાની તો એના માટે આગોતર આયોજન કઈ જવાબ આપશો ગોયલ સાહેબ લસણ છે તો હવે શું કરવું જોઈએ માર્ગદર્શન આપશો હા લસણ છે તો લસણમાં ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે લસણના વાવેતર મોસ્ટલી ઘણાએ કરી દીધા છે હવે એમાં જો લસણ આવે વાવેતર કર્યું હશે તો એમાં કદાચ જો ભેજને કારણે કદાચ રોગ જીવાત ખાસ કરીને થ્રીપ્સ આવવાનું શક્યતા રહેશે જો આ ચૂસ્યા પ્રકારની જીવાતો આવે તો એને આપણે નિયંત્રણ કરવું પણ જરૂરી છે ખાસ કરીને જે વાવેતર કરીએ ને આપણે કોઈ પણ એ વાવેતરનું એક તો એનું છે ને એનું ખાસ કરીને ખેતી પદ્ધતિ છે ને ખેડૂત ભાઈઓએ પહેલા જાણી લેવી છે બરોબર આમાં આપણે ક્યાં માર ખાઈ જાય છે ખેતી પદ્ધતિ છે ધારો કે એમાં જે ખેડ છે પછી એમાં ખાતર છે બિયારણ છે કઈ કઈ જાતનું વાવેતર કરવું જોઈએ બરોબર આ જાણકારી અત્યારે નો ડાઉટ ખેડૂતો આમાં જાગૃત થઈ જ ગયા છે પણ છતાં અમુક ખેડૂતો હજી એ બાબત માટે થોડા અજાણ છે કૃષિ યુનિવર્સિટીમાં અમારે એવી યોજનાઓ ઘણી ચાલે છે કે તમે ખાલી અમારા ગેટે આવી જાઓ અને પછી ખેડૂતો
ધારો કે બે દિવસ ત્રણ દિવસ રોકાય તો એને ફ્રી અમે બધું રહેવા જમવાનો વિઝિટો બધું ફ્રી કરાવીએ છીએ. એના કારણે એમાં જાગૃતિ આવે છે અને એનું જે ટેકનોલોજી છે ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી બરોબર એ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચે તો આ માધ્યમ એક સારું માધ્યમ છે. જી બિલકુલ, તો તેનો ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ બિલકુલ ગોહિલ સાહેબ, આપણે થોડા ટૂંકાણમાં જવાબ એટલા માટે આપવાનો પ્રયત્ન કરીશું કારણ કે બીજા પણ કેટલાક દર્શકો આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ફોન પણ કરી રહ્યા છે. દુષિયા પ્રકારની જીવાતો આવે એમાં ખાસ કરીને આપણે જો એમાં ડાયમિથિયોટ છે કે એસીફેટ છે કે પછી સાયપરમેથિન છે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ તો એનું આપણે નિયંત્રણ લસણમાં ખાસ કરીને કરી શકીએ આપણે. ઓકે, બાબરાથી એક દર્શક છે આપણી સાથે. હેલો હેલો હેલો, જી આપનો સવાલ શું છે? આપણે કપાસ નહીં એમાં વરસાદમાં કાળો પડી જાય ને પાન ખરી જાય છે, છાતા પડે ને એટલે. જી જી, કપાસ છાતા પડે ને તો પાન બળી જાય ને ખરી જાય પાંદડા. જી જી ગોલ સાહેબ, કપાસ છે પાન ખરી જાય છે અને કાળો પણ પડી જાય છે એવો એવા સવાલ છે. હા, એમાં ખાસ કરીને જયારે અત્યારે આવું વાતાવરણ ઉભું થયું છે બરાબર, એને ખાસ કરીને કપાસમાં પણ નુકસાની અત્યારે મોટી થઈ છે. એનું કારણ છે અત્યારે કપાસ તૈયાર થઈ ગયો છે બરાબર, અમુક અમુક વીણી ચાલુ થઈ ગઈ છે, કોઈ બીજી વીણી ત્રીજી વીણી, અમુક અમુક જેને વીણી નથી કરી ને વરસાદ પડ્યો છે બરાબર, એનો તો એ કદાચ એ પલળી જ ગયો છે કપાસ, અને કદાચ એ સુકાયા પછી લાવે તો એની ક્વોલિટી પણ ડાઉન થશે બરાબર, એટલે એના ભાવ જે પડવા જોઈએ એ ભાવ નહીં મળી શકે. બીજો કે પાન જે છે ને એકદમ લાલ થઈ જાય છે કપાસના, એના ઘણા કારણો છે, કોઈ એમાં જીવાતો લાગે બીજા કારણો છે, પછી એમાં મેગ્નેશિયમ ની ખામી હોય તો પણ આપણે આના લાલ પાન થઈ જાય છે એટલે ખરવા માંડતા હોય છે, તો એમાં ખાસ કરી મેગ્નેશિયમ સલ્ફેટ જો છંટકાવ કરવામાં આવે તો લાલ પર્ણ છે ને એ પાછા લીલા પર્ણમાં રૂપાંતરિત થઈ જાય છે, આપણે જે નુકસાની થાય તે અટકાવી શકીએ. બિલકુલ. અને એક દર્શક આપની સાથે છે. હેલો હેલો, હા જી, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો આપ? સુરત થી બોલું છું. જી, વરસાદ કેવો છે ત્યાં સુરતમાં? સુરતમાં વરસાદ અત્યારે માવઠાને ઘાટ કર્યો છે. મારે ગોવિંદ સાહેબને એ પૂછવું કે અમે જે કલમ કરીએ ને જે આંબાવાડી, હા જી, તે મારે એક પ્રશ્ન એવો હતો કે અત્યારે જો અમે આંબાવાડીનો પાક અત્યારે રોપાણ કરીએ તો ચાલે કે એ અમારા ગોવિંદ સાહેબને પૂછવાનું હતું. ઓકે ગોવિંદ સાહેબ, આંબાવાડીમાં કલમની રોપાણ કરે તો ચાલે? શું અત્યારે શું છે, અત્યારે રોપાણ કરીએ કલમ તૈયાર હશે રોપાણ કરીએ તો અત્યારે થોડીક મુશ્કેલી એટલા માટે થાય છે કે અત્યારે જો વાવે તો એનું જે ઠંડી હવે છે ચાલુ થઈ જાય ફૂલ, તો એને જે વાતાવરણ મળવું જોઈએ ડેવલપ થવા માટેનું એ નહીં મળે બરાબર, એટલે ખાસ કરીને ઠંડીમાં ખાસ કરીને કલમ નું વાવેતર બને ત્યાં સુધી કરવું નહીં એમ અમારી ભલામણ છે. ઠીક છે, એને ગ્રોથ એકદમ ઓછો થઈ જશે. ઓકે, શક્ય બને તો એને આપણે જયારે ગરમીનું વાતાવરણ ઉભું થાય અને પ્રોટેક્શન મળે તો એવા સમયે જો કદાચ અત્યારે શું થાય કે બહુ ઠંડી પડે, આ કુમળો પાક છે બહુ એકદમ ઠંડી પડે અને જો એમાં કદાચ હિમ જેવું પડે તો આ છે ને પાક કદાચ ફેલ પણ જાય, એટલે રોપા ફેલ પણ જાય એટલે નુકસાન જવાની સંભાવના અહીંયા રહી રહી છે. જે રીતે આપણે કપાસની, હા ઠીક છે ઠીક છે, કપાસની આપણે જેવી રીતે સાંભળ્યું ભાઈનો, કારણ કે અત્યારે એક તો માવઠું છે, માવઠામાં માર્કેટ યાર્ડમાં પણ કેટલોક પાક પડેલો છે અને જે પાક પછી એમાં ભેજ લાગી જાય તો ખેડૂતોને નુકસાન થતું હોય છે, ભાવ ઓછા મળતા હોય છે, આને લઈને સરકારે કઈ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે હજુ પણ બીજા બે માવઠાની આગાહી કરવામાં આવી છે? એ રતનસિંહભાઈ જે વાત કરી ને એમની ચિંતા સાચી હતી, એણે કીધું કે પાક વીમાનો લાભ સરકાર યોજના બંધ કરી, પણ એ કારણ કે યોજના હતી ત્યારે પણ ખેડૂતોને ફાયદો તો મળતો નથી, રતનસિંહભાઈ સારી રીતે જાણે છે, એટલે યોજના હોય કે ના હોય જે યોજનાનો જો ખેડૂતોને ફાયદો ના મળતો હોય તો યોજના હોય કે ના હોય બંને એક સરખું જ છે, એટલે એમાં મારો મત થોડો રતનસિંહભાઈ કરતાં જુદો છે. હવે રહ્યો સવાલ નુકસાનીનો, તો આમાં શું છે કે જે પાક લેવાઈ ગયો હોય હમણાં તેવા કોઈ ખાસ છે નહીં, પણ કદાચ લેવાઈ ગયેલો પાક હોય એના કરતાં જે ખેતરમાં ઊભો પાક હોય એને એની ભીતિ વધારે છે, ડર વધારે છે, અને આ માત્ર કપાસની વાત નથી, જેટલા પણ પાકો અત્યારે ઊભા છે એમાં એક પણ પાક એવો નથી જેને આ માવઠાની ખરાબ અસર ના થાય, એટલે ચિંતા આપણા બધા માટે એ હોવી જોઈએ સરકાર માટે પણ
કે ખેડૂતોને આનું વળતર મળવું જોઈએ. હવે જ્યારે યોજના હતી નહીં, હતી ત્યારે પણ ફાયદો નહોતો મળતો ખેડૂતોને એનો વળતર, તો હવે તો યોજના નથી એટલે સરકાર કઈ રીતે આનો ખેડૂતોને વળતર આપશે? જેવી રીતે અતિવૃષ્ટિ હતી તો પેકેજ જાહેર કર્યા, પહેલા 4 જિલ્લા માટે કર્યું, પછી બીજા 9 જિલ્લા માટે કર્યું. રતનસિંહજી, કારણ કે હમણાં થોડા દિવસ પહેલા પણ જે માવઠું આવ્યું તો ત્યારે તો સરકારે આ હાથ અધ્ધર કરી દીધા કે એવું ક્યાંય નુકસાન નથી એટલે આનું કોઈ વળતર ન હોઈ શકે. અતિવૃષ્ટિ માટે પહેલા 4 જિલ્લાનું કર્યું, પછી 9 જિલ્લાનું કર્યું, હવે આ છેલ્લા 2 દિવસથી તો હાલત ખેડૂતોની ખરાબ છે. જે પાક છે ઘણા ખેતરોમાં, ઘણા જે ખેતરો છે ત્યાં પાક નષ્ટ થવા જેવી પણ પરિસ્થિતિ આવી ગઈ છે. જી રતનસિંહજી, તો આવા સમયે સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છો આપ? જે પેલા કુલદીપસિંહે જે વાત કરી કે યોજના હતી, મેં પેલા વાત કરી યોજના હતી, ફૂલ ગુલાબી ચિત્રો સાથે સારી હતી, એમની અણઆવડત અને મિસમેનેજમેન્ટ, જે એમને યોજના લાગુ કરવાની દાનત નહોતી. ઓકે, જે યોજના ખરાબ નહોતી, એમની દાનત ખરાબ હતી, એના કારણે એમની યોજના બંધ કરવી પડી છે. અને યોજના ઉપર ન જતા જે અત્યારે, જે આની અગાઉ જયારે વરસાદ થયો અને ત્યારે જે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં 200 થી 250 તાલુકાને લાગુ પડતી હતી, તો 200 થી 250 તાલુકાની અંદર સર્વે કરવાની જાહેરાતો કરી. એમાં તમને દાખલો આપું, મારા સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વે કરવાના ફૂલ લેટર લખવાના અને ઓર્ડર થયા પછી દરેક તાલુકામાં એક પણ ગામની અંદર સર્વે કરવા કોઈ અધિકારી ગયો નથી. ટેબલ ઉપર, ઓન ટેબલ ઉપર બેઠા બેઠા સર્વે કરવામાં આવ્યા. તમે એક તાલુકાનું એક ગામ સુરેન્દ્રનગરના અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી બતાવે કે આ જગ્યાએ મેં સર્વે કર્યું, આ જગ્યાએ સર્વે કરીને જેના ખેતરમાં સર્વે કરીને ત્યાં પંચરોજ કામ કર્યું. એનું કારણ છે સંખ્યાબેન, કોઈ જગ્યાએ કોઈને કામ કરવું જ નથી. કામ કરે તો બેઠા બેઠા કેવી રીતે આ બધું, કેવી રીતે આ સર્વે થઈ ગયો, કેવી રીતે આપણે આંકડા લખી દીધા, કેવી રીતે સર્વે કરે છે આ લોકો? સર્વે બેન, આખા ગુજરાતની અંદર તમારી કાલે ટીમ મોકલો, આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક પણ જગ્યાએ એક પણ ગ્રામ સેવક, એક પણ વિસ્તરણ અધિકારી, એક જગ્યાએ તમે 9 તાલુકા હે, 10 તાલુકાની અંદર તમે એક વિસ્તરણ અધિકારીમાં એક વખત તેમ સર્વે કર્યાનું, પંચરોજ કામ કર્યાનું, ખેડૂતની સાઈન લીધાનું તમે બતાવો, તો હું માનું કે આ જગ્યાએ સર્વે કર્યો જ નથી. આમને સર્વે કરવાના ખાલી નાટક કર્યા, ખેડૂત વિરોધી નાટક છે. કુલદીપભાઈ, આનો જવાબ પણ આપણી પાસેથી લઈશું એટલે એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. બ્રેક બાદ પાછા ફરીશું. બેઠા બેઠા સર્વે કેવી રીતે થઈ જાય, સવાલ અહીંયા મોટો તો હોય એ ઉભો રહ્યો છે. એક એક તરફ તાતના માથે આ માવઠાની ઘાત છે, એ પહેલા અતિવૃષ્ટિ આવી હતી અને એ પહેલા વરસાદ પણ નહોતો વરસ્યો. એક બાદ એક મુશ્કેલીઓ ખેડૂતોના માથે આવી રહી છે અને એવામાં જ્યારે સર્વેની વાત આવતી હોય છે ત્યારે પણ બેઠા બેઠા સર્વે કરવામાં આવે છે, પછી ખેડૂતોને નુકસાન ન જાય તો શું થાય? એક તો એક બાદ એક તાતના માથે ઘાત બેઠેલી છે અને એવામાં પણ રતનસિંહે જે સવાલ ઊભો કર્યો છે અને તે તો એમણે આંખો દેખી વાત છે કે સર્વે પણ બેઠા બેઠા થઈ રહ્યો છે. હવે આવામાં કુલદીપભાઈ, ખેડૂતોને નુકસાન ન જાય તો શું જાય? રતનસિંહભાઈની વાત સાચી છે. હવે એમના જેવા ભણેલા માણસ, થોડા અવાજ ઉઠાવનારા ખેડૂતો માટે ખેડૂતો વતી અને અમે પણ જ્યારે જઈએ ત્યારે અધિકારીઓને એમ જ થાય કે આ લોકો અહીંથી જલ્દી જતા રહે તો સારું એમ. આપણે તો કોઈ એમના વિરુદ્ધ પર્સનલ તો હોય નહીં કે ના એમને બદનામ કરવા માટે જતા હોય, પણ ખેડૂતોની વાત કરીએ એમને ગમતું નથી. હવે તમે વિચાર કરો કે તો પછી ખેડૂતોની વાત કઈ રીતે સાંભળશે? અને એવું નથી, માળખું નથી. ગુજરાતમાં જે દેશના અલગ અલગ રાજ્યો છે એમાં માળખું જે સારા કહેવાય એવું ગુજરાતમાં છે. બધા જ વિભાગો પાસે સુવિધા છે, ફંડ પણ પૂરતું છે, બજેટ પણ છે. તો મૂળ સવાલ આવે દાનતનો સવાલ આવે. એમ નથી કહેતો બધા અધિકારીઓ એવા છે, પણ મોટા ભાગે આ રહી ફરિયાદ તો થતી જ હોય છે. બીજી એક મારે વાત અહીંયા ખાસ કરવી છે, જે વ્યાપક મુદ્દો છે, ખેડૂતો અને સરકારને બધાને લાગુ પડે છે, આપણા બધા માટે ચિંતાનો વિષય છે. કે છેલ્લા અમુક વર્ષોથી જે દુનિયાભરમાં જે જલવાયુ પરિવર્તન થઈ રહ્યું, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગના લીધે, તો એના કારણે સિઝન, દરેક સિઝન પર અસર થઈ છે, પાછી ઠેલાય છે સિઝન. બીજું, સિઝન દરમિયાન પણ એ તમે જુઓ, અત્યારે શિયાળો છે પણ તમને ત્રણેય ઋતુનો અહેસાસ થશે એક જ દિવસમાં. ગરમી પણ થાય, વરસાદ પણ આવે અને ઠંડી પણ લાગે.
એવું જ વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. એટલે ખેડૂતો જે વર્ષોથી ખેતી કરતા હતા એ પ્રમાણે કરશે તો નહીં ચાલે. ખેડૂતોને તો એટલી બધી ખબર ના હોય, આપણે ખેડૂતોને અહીંયા વાંક નહીં કાઢી શકીએ. પણ સરકારે શું કરે છે, સરકાર પાસે તો બધા નિષ્ણાતો છે, વૈજ્ઞાનિકો છે, પોલિસી મેકર્સ છે, તો સરકારે આ બહુ ગંભીર મુદ્દો છે. માત્ર ખેડૂતોને નુકસાન થાય એવું નથી બેન, આમાં કારણે દેશની આવક પર પણ અસર થાય એવું છે, રોજગારી લોકોને છીનવાય એવું છે, અને સરકારની પણ આમાં બદનામી થાય એવું છે. તો સરકારે જાગવું જોઈએ. કૃષિને નુકસાન થાય, ઉત્પાદન ઓછું થાય, ઉત્પાદન ઓછું થાય એટલે મોંઘવારી વધે, મોંઘવારી વધે એટલે ફરી એક વખત બેરોજગારી વધે, બીજા ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. એટલે સામાન્ય માણસ સુધી આ પ્રશ્ન આવતો હોય છે. એક દર્શક આપણી સાથે જોડાય છે, પછી આપની વાત આપણે કન્ટિન્યુ કરશું. દર્શક આપણી સાથે છે. હેલો. હેલો. હા જી, ઉમેશભાઈ માથી બોલું છું, નવી વાત, ખેરા તાલુકો, જિલ્લો પંચમહાલ થી. ડોક્ટર જી આર પટેલ ગોયલ સાહેબ, મારો પ્રશ્ન છે કે અત્યારે આ માવઠું થયું, પણ અત્યારે મેં રાયડો મેં 3 વીઘામાં કર્યો છે, તો રાયડામાં ફૂલ પણ આવી ગયા, તો નુકસાન થશે કે કેમ રાયડાને? અને બીજું કે હવે મારે ઘઉંનું પણ વાવેતર કરવું છે, તો ઘઉંનું વાવેતર અત્યારે આ થશે? ઓકે ઓકે, ગોયલ સાહેબ પંચમહાલ થી બોલી રહ્યા છે. ભાઈ રાયડો છે, ફૂલ આવી ગયા છે, તો નુકસાન થશે? અને બીજો એમનો સવાલ છે કે ઘઉંનું વાવેતર કરવું કે નહીં એમણે? ઘઉંનું વાવેતર કરવાની વાત કરે ને? હા, તો કરવું જોઈએ છે ને. એમાં આમ તો અમારી ભલામણ શું છે કે 15મી ઓક્ટોબર થી 15 નવેમ્બર, પણ અમે એમાં ખાસ રિલેક્સ એટલા માટે આપીએ છીએ કે સીઝનને અનુરૂપ છે ને પાક વાવવો જોઈએ, બરોબર. હવે આપણે અત્યારે એમ જાણીએ છીએ કે 1 મહિનો લેટ સીઝન હાલે છે, એટલે હજી પણ ઘઉંનું વાવેતર આ કરી શકાય. હજી ઘણા ઘણા ખેડૂતો જે કોસ્ટલ વિસ્તારમાં શેરડીનું વાવેતર કરે છે, એ ગયા વર્ષે મને ખબર છે કે જાન્યુઆરીની 1 જાન્યુઆરી વાવેતર કર્યા હતા, તો એ ઉત્પાદન સારું આવ્યું હતું. એટલે એ દ્રષ્ટિએ અત્યારે જે વાતાવરણ ઉભું થયું છે, તો હજી પણ આપણે ઘઉંનું વાવેતર કરી શકીએ. એનું કારણ છે, લેટ કદાચ ઠંડી ખેંચાય તો એનું આપણે પૂરેપૂરો વળતર મળી શકે. ઓકે, અને રાયડામાં ફૂલ આવી ગયા છે, નુકસાન થશે આ વાતાવરણના કારણે? ને એટલું બધું નહીં થાય, જો ઠંડી ઓછી થાય, ઠંડી ઓછી થાય ને જો ગરમીનું પ્રમાણ વધે અને ભેજનું પ્રમાણ વધે, તો જ એમાં નુકસાની થશે, બાકી નુકસાન નહીં થાય. બિલકુલ બિલકુલ. રતનસિંહજી, જે રીતે કુલદીપભાઈ પણ હમણાં વાત કરી રહ્યા હતા કે સીઝન 1 મહિનો લેટ ચાલી રહી છે, હવે જ્યારે 1 મહિનો લેટ ચાલી રહી હોય તો કૃષિ પર તો એની સૌથી વધારે અસર પડતી હોય છે, તો શું તંત્ર તરફથી એવું પહેલેથી જ જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ ખેડૂતોને? સંજયબેન, પહેલા પ્રથમ તો જે અત્યારે જે સીઝન ની વાત કરવામાં આવી, 1 મહિનો સીઝન લેટ ચાલી રહી છે, પરંતુ 1 મહિનો ઠંડી આગળ વધશે નહીં. 1 મહિનો ઠંડી આગળ નહીં વધે ત્યારે તડકા પડવા માંડશે, ત્યારે રહી હોય કપાસ રહી હોય કે ઘઉં હોય કે જીરું હોય, જે એના પાકવાના સમયગાળા છે એ ઋતુ ચક્ર પ્રમાણે પાકી જવાના, એટલે ઉત્પાદનમાં ચોક્કસ ઘટાડો થાય. અને જે અત્યારે માવઠાની વાત કરી, તો માવઠાની અંદર તમને કહી દઉં કે અત્યારે જે જગ્યાએ રહી કે જીરાના પાક જે ઉગે છે, ઉગીને હમા નમા થયા છે, એ પાકને માવઠું થાય એટલે ચોક્કસ નુકસાન થાય છે. એનું કારણ તમને કહું કે જે માવ ઘઉં ઓલા ઘઉં અને જીરા અને જે રાઈ ને પવન, અત્યારે જો તમને કહું પવનની જે વધારે ઝપાટના કારણે ઘણું બધું નુકસાન થાય છે. હું આજે લીમડીની આજુબાજુમાં નીકળ્યો હતો ત્યારે મેં જોયું હતું કે 1-1 ફૂટની રહી થઈ ગયેલી, ઊંધી વળી ગયેલી હતી, એટલે ખરેખર નુકસાન તો થાય છે, પણ ગ્રાઉન્ડ ઉપર જઈને ચેક કરે તો ખબર પડે. બિલકુલ બિલકુલ. રતનસિંહજી, આવો આપની પાસે આવો, આવો એક દર્શક છે, એમનો સવાલ લઈ લઈએ, પછી આપની વાત કન્ટિન્યુ કરશો. જી હેલો, ક્યાંથી બોલો છો? હેલો. હા જી, ક્યાંથી બોલો છો? શું નામ? જામનગર થી બોલું છું. હા ભાઈ બોલો. એ મારે એ પૂછવું તો સાહેબ ને, કૃષિ સાહેબ ને, કે રાયડાનું વાવેતર અત્યારે હવે કરી શકાય કે કેમ? અને બીજો પ્રશ્ન એ હતો કે જે આ હમણાં વાત થતી હતી ડિબેટ ની અંદર કે આ જે સર્વે ની કામગીરી હાલે છે, સર્વે ની કામગીરી કેવી રીતની કરવામાં આવે? તો કે જે ઓછામાં ઓછું નુકસાની હોય એ ખેતરમાંથી સર્વે કરવામાં આવે. એ કોને પૂછવામાં આવે કે ઓછું નુકસાન ક્યાં છે? ખેડૂતોને પૂછવામાં આવે કે પછી ત્યાં હોય સરપંચ હોય કે કોઈ પણ લાગતા વળગતા લોકોને? ના ના, એ લોકો જે ટીમ આવે એ કોઈ પણ ઓછામાં ઓછું ખેતરનું જે હોય ને નુકસાની એ દેખાડે છે, એટલે ખેડૂતને ઓછામાં ઓછું નુકસાન લાભ મળે. અચ્છા, જો આ રીતે સર્વે થઈ રહ્યો છે. રતનસિંહજી, આપ જે કહી રહ્યા હતા એ વાત સાચી છે, ખેડૂત કુછ પણ બેન
વિચાર કરો કે તોકતે વાવાઝોડું જોઈને બેન 6 મહિના થયા, 6 મહિનામાં કેટલા ખેડૂતને સહાય આપી? ખાલી ડિજિટલ ગુજરાત ના નામે હે, ખાલી હવા ત્યાં હે. અત્યારે તમને કહી દો, ગુજરાત નો ખેડૂત એમને મત દે છે, એના કારણે આ બધા હાલે હે. હમણાં ખાતર અત્યારે પેટા ચૂંટણીઓમાં આવ્યા, તરત 20-15 રૂપિયા ડીઝલ ના ઘટી ગયા, 10 રૂપિયા પેટ્રોલ માં ઘટી ગયા. અત્યારે અમને વોટ ની ચોટ આપ્યા સિવાય કોઈ રસ્તો છે નહીં. જી, પણ હવે ખેડૂતો એ વિચારવાનું છે કે એમને શું કરવાનું છે, એમને કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે, શું છે. અચ્છા, એમનો એક સવાલ અહીંયા રહી જશે નહીતર. ગોયલ સાહેબ, સવાલ એ છે કે રાયડો હવે વવાય કે ન વવાય? રાયડાની સીઝન તો આમ તો થોડુંક લેટ થાય, બરોબર, પણ જો કુદરતની પાછળ જો ઠંડી પડે, બરોબર, તો રાયડો વાવી શકાય એમાં નો ડાઉટ. કારણ કે ત્યાં વચ્ચે થોડીક ઠંડી લંબાણી હતી. રતનસિંહ ની વાત સાચી છે કે જો પાછળથી ઠંડી ન લંબાય અને જો ગરમી પડવા માંડે તો વાત સાચી છે કે તો ઉત્પાદન ઉપર અસર થાય. કારણ કે તે ગરમીમાં આ પાક છે ને ઠંડી ના પાક છે, એટલે થોડું જોખમ થાય, પણ વાવી શકાય નો ડાઉટ, પણ હવે બહુ લેટ ન કરાય. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઘણા બધા સવાલો આ ડિબેટ દરમિયાન ઉભા થઈ રહ્યા છે, ખેડૂતો તરફથી પણ ઉભા કરવામાં આવી રહ્યા છે, અને એ સવાલ એવા છે જે ગ્રાઉન્ડ પર એ સવાલો છે, અને સૌથી મોટો સવાલ અધિકારીઓ પર ઉભો થઈ રહ્યો છે કે સર્વેની કામગીરી તે કઈ રીતે કરે છે, ચાહે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, માવઠાનો માર હોય. અને જ્યારે પણ સરકાર તો પેકેજની જાહેરાત કરી દેતી હોય છે, પરંતુ આ પેકેજ એવા લોકોને મળે છે જ્યાં સર્વે કરવામાં આવ્યો છે, જેનું નુકસાન થયું છે. સવાલ ત્યાં પણ ઉભો થાય છે કે નુકસાન કેટલા પ્રમાણમાં થયું છે, કઈ રીતે થયું છે, શું ખરેખર એટલું નુકસાન છે કે નથી. હા, રતનસિંહજી, આવા ઘણા બધા સવાલ ઉભા થાય છે ને, તમે જ આગળ વાત કરી હતી. સંજયબેન, તમને એક સર્વેની તમે કામગીરીની વાત કરી. હા, સર્વેની કામગીરીની એક ગાઈડલાઈન હોય છે, કે ગાઈડલાઈન કઈ રીતની હોય કે જિલ્લા ખેતીવાડી અધિકારી સર્વેનો ઓર્ડર કરે. સર્વેનો ઓર્ડર કર્યા પછી તાલુકા વિસ્તરણ અધિકારી ટીમ બનાવે. ટીમ બનાવ્યા પછી દરેક ટીમના માણસને ગામે ગામ ગ્રામ સેવક ને સર્વે કરવા જવાનું. સર્વે કરવા જાય ત્યારે ખેડૂત ને બોલાવી ત્યાંના ખેતરે જોવાનું. આપણે એમ જ કેતા બધા ખેતરો તમે સર્વે કરી આપો, પણ સેમ્પલ સર્વે પૂરતા 25% તો સર્વે માટે લેવા પડે ને. જી, બરોબર. એટલે એક આ યોજનાઓ જે કઈ છે સંખ્યાબેન, ટૂંકું અને ટચ ટોટલ યોજના. જયારે 2017 થી અમે પાક વીમા યોજના માટે લડતા હતા, ઇમ્પ્લિમેન્ટ ની જ ખામી છે. અને ઉદ્યોગપતિઓને કમાઈ દેવા માટેની યોજનાઓ છે, મારો ચોખ્ખો આક્ષેપ છે. તમને એક સામાન્ય એક દાખલો દઉં કે જે અત્યારે 3 કાળા કાયદા પાછા ખેંચ્યા, ઈ જો 3 કાયદા લાગુ કરવામાં આવ્યા તે ખોટા હતા તો શું કરવા લાગુ કરવામાં આવ્યા, અને સાચા હતા તો સંસદમાં અત્યારે પાછા હું કામ ખેંચવા પડ્યા? અને પાછા ખેંચ્યા જી તો 12 મહિનાથી 700 ખેડૂતો શહીદ થયા. 12 મહિનાની અંદર 700 ખેડૂતની અંદર એક પણ શહીદ માટે એક પણ શબ્દ દેશના વડાપ્રધાન કે કૃષિ મંત્રી બોલ્યા નથી. અને કાલે કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું કે એક પણ ખેડૂત મરણ નથી પામ્યો, શહીદ નથી થયો. અને આ ખેડૂતો માટેની સંવેદના છે કે શું છે એ હકીકત તો હવે બધા જાણે છે કે શું થયું છે અને શું નથી થયું. આ વચ્ચે જે એક દર્શકનો કોલ આવી રહ્યો છે, આપણે પહેલા તેમની સાથે વાતચીત કરી લઈએ. હેલો. હેલો. હા જી, આપ ક્યાંથી બોલો છો, શું સવાલ છે આપનો? હેલો. જી, હેલો. હા, ગીર સોમનાથ. હા બોલો. સુત્રાપાડા તાલુકો બોસન ગામ. જગદીશભાઈ રામ. જી જગદીશભાઈ, સવાલ શું છે આપનો? બીજી પણ અમે ડિબેટ સોશિયલ મીડિયા પર પણ કરતા હોઈએ છીએ, યુટ્યુબ અને ફેસબુક પર, ત્યાં પણ ચણા ને લઈને ઘણી બધી ચિંતા આ વખતે ખેડૂતોને છે. અને હવે ધીમે ધીમે ચણાનું વાવેતર વધતું પણ ગયું છે, તો અત્યારે ચણામાં થોડુંક જે આપણે ઉપર તમે જો બધા ખેડૂતોને ખબર છે
કે ઉપર ચણા ને ઉપર ક્ષાર જામેલ છે બરોબર એ ક્ષાર જરૂરી છે જો એ ક્ષાર ન રહે ને તો ચણા નો જે પાક ઉપર છે ને એના ગ્રોથ ઉપર અસર થાય તો આ વરસાદ ને કારણે એ ક્ષાર ધોવાઈ જાય છે બરોબર એટલે એની જે પ્રતિકાર શક્તિ છે ને એ ચણા ની ઓછી થાય છે એના કરતા એના એના કારણે શું થાય કે અમુક જે પ્રકારની જીવાતો છે કે ઈયળો છે એ આવવાની શક્યતા વધારે રહેશે એટલે ખાસ કરીને આવા સમયે થોડુંક જાગૃત રહી અને જો એમાં ચૂસ્યા પ્રકારની જીવાતો કે ઈયળો આવતી હોય તો એના માટે આપણે ખાસ કરી નિયંત્રણ કરવાની ખાસ જરૂર છે એનું આપણે ઓબ્ઝર્વેશન સતત કરતા રહેવું જરૂરી છે જી બિલકુલ ઓબ્ઝર્વેશન હા રતનસિંહજી સંજયબેન ખેડૂતો માટે જે અત્યારે કઈ બને તમે એક વિચાર કરો કે તમે એક દારૂની બોટલ સાથે માણા પકડાય તો એને પાસા થાય તમે વિચાર કરો દારૂની બોટલ સાથે પકડાય તો પાસા થાય એ જ રીતે ખેડૂતો સાથે કરોડો રૂપિયાની ગેરકાયદેસર ડુપ્લિકેટ દવાઓ ડુપ્લિકેટ બિયારણો પકડાય છે અને ઘણા બધા પકડાણા એક પણ વ્યક્તિને સજા નથી ને એક એના જે 1900 સીડી એક્ટ 1986 1984 ના પેસ્ટિસાઇડ એક્ટ ની અંદર બે નકરા 300 રૂપિયા દંડ હવે કોઈ પણ વ્યક્તિ ગુનો કરી અને ડુપ્લિકેટ બિયારણ અને ડુપ્લિકેટ દવા વેચી અને 300 કોર્ટ ની અંદર હાજર થાય અને 300 રૂપિયા દંડ તમે કરી શું લ્યો ખેડૂતોને માટેની સંવેદના કઈ રીતે ગણવાની તમે વિચાર કરો તો બધા કાયદા બદલાય હે બધા કાયદા બદલાય તો ખેડૂતો માટે આ કાયદો કેમ નથી બદલાતો કે ડુપ્લિકેટ દવાનું બંધ થવી જોઈએ ડુપ્લિકેટ ખાતર બંધ થવું જોઈએ ડુપ્લિકેટ બિયારણ બંધ થવું જોઈએ બહુ જ ગુજરાતમાં સૌથી મોટામાં મોટો લાખો કરોડો રૂપિયાનો વેપલો થયો કૃષિ અધિકારીઓ કેની ઉપર પગલા લીધા તમે એક દેખાડો ને અધિકારીઓથી તો નેતાઓ પણ કંટાળેલા છે એટલે જ વારે ઘડીએ નેતાઓ પણ અધિકારીઓ પર એટલા માટે જ એ ટકોર પણ કરતા હોય છે કે અધિકારી શું કરી રહ્યા છે કારણ કે એ જ એક કડી છે એ કડી છે નેતા હોય કે પછી સરકાર અને જનતા વચ્ચેની એક કડી છે અને એ કડી જ નબળી હોય તો બિલકુલ 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 એક દર્શક નો સવાલ પહેલા લઈ લઈએ કુલદીપભાઈ પાસેથી પણ એમનો જવાબ લેવાનો છે પહેલા આપણે સવાલ લઈ લઈએ હલો અધિકારીઓ માનતા નથી તેમ છતાં મારે એક વાત અહીંયા ખાસ કહેવાની છે કે જયારે તમને સ્પષ્ટ બહુમતી મળી હોય ત્યારે તમને પહેલી વખત તો છે નહીં કે હમણાં આ રાજ્યની સરકારની વાત કરી હતી પહેલી વખત ગુજરાતમાં એમની સરકાર છે છેલ્લા 25 વર્ષથી એમની સરકાર છે બરાબર હું પક્ષની પરે જઈને વાત કરું છું એટલે કોઈ મને દર્શક મિત્રો એવી રીતે જોતા નહીં તમે તો પહેલાંથી ખબર ના હોય કે અધિકારીઓ માનતા નથી અને અધિકારીઓ ક્યાં એ કોઈ આમ દેવના પેલા છે અહીં કે એમની પાસે ચાલે જ નહીં ત્યાં એમની બી આચારસંહિતા લાગુ પડે છે સવાલ છે એમને કટઘરામાં ઊભા રાખવાનો અને જવાબદેહી બનવી જોઈએ અને જવાબદેહી બન્યા પછી ના કરે કામ તો એમને સજા થવી જોઈએ આ માત્ર તાલુકા જિલ્લાની વાત નથી અમારી પાસે દાખલા છે હું તમને દાખલા આપીશ ગાંધીનગર લેવલે બી મારી પાસે એક એવો દાખલો છે કે ખેડૂતો અમુક યોજના લઈને હાવ હાચા તમને પેપર દેખાડો તો તમને કેમ થતું નથી અને એક ખેડૂતનો ખેડૂત હતો મને મળ્યો અને કે કુલદીપભાઈ હું 65 વખત સચિવાલયમાં ગયો છું એક એક એને બધા પેપર મેં જોયા હાવ હાચા પેપર હતા એના અને એક ખેડૂતની વાત નથી એમાં કરીબ 100 જેટલા ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો છે તો આ લોકો એને એક પણ જગ્યાએ એવી નહીં રાખી જે એને રજૂઆત નહીં કરી હોય મુખ્યમંત્રી સુધી વાત થયેલી છે તો કેમ આવું કેમ થાય છે કેમ નથી એ કરતા એ લોકોને કામ માટે કેમ રાખ્યા છે અધિકારીઓને કામ કરવા માટે તો રાખ્યા છે તમારો સવાલ જે છે અહીંયા કદાચ પાર્ટીના કે કોઈ સરકાર પ્રતિનિધિ હોત તો આપણે એને પૂછી શકે એટલે યુ આર તમે સાચો સવાલ ગલત માણસોને પૂછી રહ્યા છો તમારી જે વેદના છે અમારી જ વેદના છે પણ સરકાર પાસે જ્યારે બહુ સ્પષ્ટ બહુમતી હોય ત્યારે સરકારે કંઈ જ ડરવાની જરૂર નથી અને હવે 22 નજીક આવી રહ્યું રતનસિંહભાઈ કીધું કે કેમ તાત્કાલિક ભાવમાં એમાં ફેરફાર કરી નાખ્યો તો મને જાણીને નવાઈ લાગશે કે આ સરકાર ભાજપ પાર્ટીની વાત કરું છું આ બધી પાર્ટી કરતા બહુ હોશિયાર પાર્ટી છે ને એમને જમીન પર શું થાય છે પહેલા જ ખબર હોય તો આ જે 3 કાયદા છે વાપસ લીધા આટલી બધી રાહ કેમ જોડાવી અને ગુજરાતમાં પણ જે થઈ રહ્યું છેલ્લું આ આપણે દર વખતે દોષ આપીએ છીએ મોસમને આપે જેમ કીધું કે હોત તો આપણે એમની પાસે જવાબ લે અન્ય એક દર્શક આપણી સાથે છે હેલો હેલો કોણ હેલો મેડમ હા જી અત્યાર સુધી કૃષિ જે ખેડૂત છે ને માણસ હું તમને હજુ પાછળની વાત કરું પાછળની વાત કરવા માંગુ છું મેડમ હેલો
જી જી બોલો બોલો ખબર છો મેડમ પાછળની વાત કરવામાં હજુ એવા દિવસો આવશે ને કે માણસ ને અનાજ ખાવાનો વારો નહીં આવે અનાજ થી બીજું કઈ તમારે ખરીદવી પડશે સામાસામી જી બપોરની અંદર પેલા એમના ભાઈ નું નામ ભૂલી ગયો. ઠીક છે ઓકે. હા, એટલે કૃષિ ક્ષેત્રે ચિંતા છે, પરંતુ કૃષિને આગળ વધારવા માટે, ખેડૂતોને આગળ વધારવા માટે શું કરવું જોઈએ એનો જવાબ આપણે મેળવીશું. એક બીજા એક દર્શક જોડાયા છે. હેલો, એમનો ફોન કટ થઈ ગયો છે. કુલદીપભાઈ, શું કરવું જોઈએ ખેડૂતોને આગળ વધારવા માટે? આવક બમણી કરવાની આપણે વાત તો કરી રહ્યા છીએ. આવક બમણી કરવાની વાત છે. આવક બમણી, હું તમને ઓન સ્ટુડિયોમાં બોલું, મને ખબર કે રેકોર્ડ થવાનું છે. 22 તો ભૂલી જાઓ તમે, 24માં બમણી આવક થવાની નથી. આ બધી ગુલબાંગો છે. અનુરૂપ આપણે થઈ શકે કે ના થઈ શકે, કે હવે આ બધો ફેરફાર થઈ રહ્યો છે, આ દેશ પાસે આટલું બધું તંત્ર છે, ટેકનોલોજી છે, તો એ પ્રમાણે ફેરફાર કરો. ખેડૂતોને જાણ કરો કે હવે ચીલા ચાલુ છે, પહેલાથી વર્ષોથી ખેતી કરતા તે પ્રમાણે નહીં ચાલે, અને એક એવું સામંજસ્ય ઊભું કરો બધા તંત્રો વચ્ચે, અને ખેડૂતો સાથે ખેડૂતોની વાત સાંભળવામાં આવે. અને કૃષિના જે નિષ્ણાતો છે કે વૈજ્ઞાનિકો છે, એને કોઈ દિવસ એવું માનવાની જરૂર નથી ખેડૂતો પાસે જવાબ નથી. ખેડૂતોનો એક જ પ્રોબ્લેમ છે કે સમસ્યા છે કે એમના સંસાધનો ટૂંકા પડે છે અને સરકાર એમની વાત સાંભળતી. બાકી આ દેશનો ખેડૂત બહુ જ્ઞાની છે, અનુભવી છે, અને બધી ખબર છે કે ક્યારે શું કરવું. પણ સવાલ છે સરકારી મશીનરી જે છે, તંત્ર, એનો એને સહયોગ ના મળે ત્યારે ખેડૂત થાકી જાય છે. જી ગોહિલ સાહેબ, સમય પ્રમાણે ખેડૂતોએ પણ બદલાવવું પડશે, તેની પેટર્ન બદલવી પડશે, કારણ કે તો જ આ બધા જે સવાલ આવી રહ્યા છે કે આ પાક લેવો ન લેવો, શું કરવું જોઈએ, આ આ સમજને થોડી હજુ પણ વિકસાવવાની આપણે જરૂર છે. ગોહિલ સાહેબ, આ ખરેખર જરૂર છે. હમણાં જે વાત કરી સંસાધનની, બરોબર, ખેડૂતો અત્યારે ખરા એટલા બધા ઇનોવેટિવ ફાર્મર થઈ ગયા છે કે જેની જો ઈ ખેડૂતોને જો બીજા ખેડૂતો એનું જો સલાહ લે, નો ડાઉટ એની અસર થાય. જેની એક્સપિરિયન્સ ડાયરેક્ટ જે ડેમોન્સ્ટ્રેશન કરતા હોય, એ ખેડૂતો, ખાસ કરીને બીજા ખેડૂતો એનું જો અનુકરણ કરે, તો નો ડાઉટ એમાં ઉત્પાદન સારું આવે. ત્યારે ઘણા ખેડૂતો, અમે કોઈ તો ખેડૂતો પોતે વૈજ્ઞાનિક છે, ભાઈ વાત સાચી કરી છે, એટલે ખેડૂતો પોતે વૈજ્ઞાનિક છે. અને એમાં પણ અમે જયારે કહીએ છીએ કે ભાઈ તમે છે ને તમારા પાકની પેટર્ન, એક ને એક પાક નવો આવવો, તમે એવું લાગે છો, કારણ કે શું છે, આપણા વાતાવરણની જે પેટર્ન બદલાણી છે, બરોબર, એને કારણે એક ને એક ખેતરમાં એક ને પાક નવો આવવો, થોડુંક તમે ચેન્જ કરો, બરોબર, એક પાક હોય એની સાથે બીજો પાક વાવો, જેથી હું છે એક પાકમાં થોડીક નુકસાન છે તો બીજા પાકમાં આપણે વળતર મેળવી શકીએ, બરોબર. ખાસ કરીને આવું જયારે વાવાઝોડું જયારે આવે છે, કાલે અહીંયા જુનાગઢમાં પણ એટલું ખાલી 10 મિનિટ પવન ફૂંકાણો, એટલે એને કારણે શું થાય કે પાક ઉપર એની માઠી અસર થાય, કારણ કે ઝપટાઈ જાય કોઈ પણ પાક. ભાઈએ વાત કરી કે ધારો કે આપણે રાયના છે, બરોબર, રાયના જો ઝટકો મારે તો એને નો ડાઉટ એમાં ફૂલ ખરી જાય, અને એવી રીતે બીજા બધા પાકોમાં થાય, તો જેને કારણે નુકસાની મોટી થાય. કપાસમાં આવે ને આડું પડી જાય તો જીંદવા ખરી જાય, નુકસાની મોટી થાય. તો આ રીતે થોડુંક છે ને આપણે ચેન્જ કરવાની છે. અને ઘણી વખત ખેડૂત ભાઈ એક ને એક પાક વારંવાર વાવે છે. રોગ જેવા તો સાયકલ છે ને થોડું તૂટે, બરોબર. અને બીજું બાગાયતી પાકો, હવે આપણે જાણીએ છીએ કે બાગાયતી પાકો તરફ ખેડૂતો ઘણા વેળા છે. અમુક વિસ્તારમાં ખેતી પાકોમાં જોયું કે આપણે ડબલ આવક, બરોબર, ઘણી વખત ડબલ આવક કરવી હોય તો એમ ઈઝી નથી, કારણ કે આપણે ભાવ અને આપણે ઉત્પાદન એમાં બહુ ફેરફાર નથી થતો, સિવાય કે આપણે તો ખેતી ખર્ચ ઘટાડી શકીએ, બરોબર, કોઈ પણ આવા સંસાધનો દ્વારા, બરોબર, તો આપણે એનું છે ને એનું આપણે વળતર ખેડૂતોને મળી શકે. બિલકુલ બિલકુલ. રતનસિંહજી, આ વખતની સિઝનનું જ આપણે ઉદાહરણ લઈ લઈએ. પહેલા હતું કે 28 દિવસ જેવો વરસાદ ખેંચાયો હતો, વરસાદ મોડો આવ્યો, પછી એક ધારો એક સામટો વરસાદ પડી ગયો, અતિવૃષ્ટિ આવી ગઈ, એના પછી હવે એ સિઝન વરસાદની તો જતી રહી, ચોમાસું ગયું અને શિયાળામાં માવઠું છે. આપણે લાગે છે કે કોઈ સ્પેશિયલ એક સરકારે કોઈક આયોજન કરવાની જરૂર છે ખેડૂતો માટે, કારણ કે હવે સિઝન ક્યારે કઈ આવશે એ ખબર નથી, એટલે એક પદ્ધતિસર આયોજનની જરૂર છે. સંજયબેન, કોઈ સિઝન આવવાની નથી, કોઈ આયોજનની જરૂર નથી, કોઈ આયોજન સરકાર કરવાની નથી. આપણે ગમે એટલી રાયડો પાડી, એમને જયારે ચૂંટણી જાહેર થાય તે દિવસે જ બધું થવાનું છે.
એટલે એ વાતને આપણે હવે એના ઉપર આશા રાખવાની છોડી દઈ, કુદરત ઉપર રાખી. અને મારે તો તમે ગોહિલ સાહેબ ને એક જ મારે પ્રશ્ન પૂછવો છે કે સાહેબ, આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ 4G BT તપાસ ને માન્યતા ખરી? ગોહિલ સાહેબ, જો 4G BT ને તપાસ ને બીટી તપાસ, હા 4G BT ને કોઈ પણ જગ્યાએ માન્યતા ખરી? એટલે બીટી તપાસ છે ને, આખા ગુજરાતમાં બે ધડક દવાઈઓ વેચાઈને માન્યતા ખરી? જી તમારે સાચા છે કે ભાઈ એ દવાઓ ઉપર હજી આપણે કંટ્રોલ કરવાની જરૂર છે. ખેડૂતો એમાં ધીમે ધીમે દવા કઈ બંધ થઈ તમે એક બતાવો સાહેબ, એક બતાવો. અત્યારે ગુજરાતના કૃષિ અધિકારી આવી અને કૃષિ સચિવ બતાવે કે એક પણ દવા બેન થઈ હોય ન વપરાતી હોય એવી. આ જે ખેડૂતોને નહીં, બધી આમ જનતાને મોતના મુખમાં ધકેલવાની વાત છે. આ તો જી એના પર બેન લાવવાની જરૂર છે, એના પર કંટ્રોલ લાવવાની જરૂર છે. ગંભીર વાત રતનસિંહ કરી રહ્યા છે અને અમે પણ આગળ બોલેલા છે. તમે કોઈ દિવસ ટીવીમાં કે ક્યાં ન્યૂઝમાં આવ્યું કે આ ખેતીવાડીની જે દવાઓ છે એ વેચનારો પકડાયો ને એને સજા થઈ? અને બીજું તમે એ પણ જોજો રતનસિંહભાઈ, એક મિનિટ, દવાની દુકાન ચાલુ કરે તાલુકા મથકે મોટા ભાગે હોય છે, માણસ સામાન્ય હોય અને બે જ વર્ષમાં એની પાસે કાર આવી જાય, ક્યાંથી આવે છે? એ શું કરે છે? ખેડૂત તો જાણતો બહુ ના હોય એટલે એને કોઈ પણ ફરિયાદ કરે કે મારે આ કપાસમાં આ પ્રોબ્લેમ છે કે રાયડામાં આ તકલીફ છે, એટલે એ શું કરે? 4-5 જાતની ભેગી દવા આપે. અને દવા વેચનારા માણસને દવા વેચનારાઓ પણ અત્યારે મારા પર નારાજ થશે, ગાળું દેશે, વાંધો નહીં, વેલકમ. એટલે એને જેટલું વધારે વેચાણ થાય એટલે કંપની તરફથી એને પેલું મળતું હોય છે, પેકેજીસ મળે છે, બહાર ફરવા લઈ જાય. પણ એ તમે વિચાર કરો કે ખેડૂતના તમે દુઃખી કરીને કહી દે સુખી થશો અને ખેડૂત તમારે સુખી થશો, પણ ખેડૂતનો નિકંદન નીકળી જાય છે. એક એ વસ્તુ છે, સરકારી તંત્ર પાસે આ બધી સુવિધા છે એટલે કાયદો જે વર્ષો જૂનો છે આના ખેતીવાડીની દવાઓનો સરકારે એમાં ફેરફાર કરવો જોઈએ. બીજી બિયારણની વાત કરી રતનસિંહભાઈ, બીટી કોટન રતનસિંહભાઈ આવ્યો ત્યારનો અમારા જેવા લોકો વિરોધ કરે છે, પણ એને એવું લેબલ લગાડી દેવામાં આવે કે આ લોકો વિકાસના વિરોધી છે. એક બાજુ તમને જાણીને નવાઈ લાગશે કે હમણાં જે પદ્મશ્રીને બધા એવોર્ડ અપાયા એમાં એક મહારાષ્ટ્રની એક બાઈ છે રોહીબાઈ પોપીરે કરીને, એ જે ઘણા બધા બિયારણોનું વર્ષોથી બહુ અભણ બેન છે અને બિયારણ સાચવે છે અલગ અલગ શાકભાજીના બધા અને હાવ દેશી રીતે સારું કર્યું, એનું સન્માન કર્યું. ઈશા માટે બિયારણની વિવિધતા જળવાઈ રહેવી જોઈએ. દેશમાં જે બિયારણો થયા એ જે તે વિસ્તારની આબોહવા, લોકોની ખાણીપીણી, જમીનની પેટર્ન આ બધું જોઈને બનેલી છે. આ કૃષિ વૈજ્ઞાનિક સાહેબ બી મારી વાત સાથે સહમત થશે. એને તમે બેન એક જ વખત આખું બેન બીટી કોટના આવ્યો, આ દેશમાં તમને જાણીને નવા લાગશે કપાસની એટલી બધી વેરાયટીઓ છે, દુનિયામાં ક્યાં આટલી વેરાયટી? આ દેશમાં કાળો કપાસ બી છે, ગુલાબી કપાસ બી છે, બીટી કોટન આવ્યો, બધું નિકંદન નીકળી ગયું. તમે સરકાર શા માટે એને મંજૂરી આપે છે અને હજુ બી તલપાપડ થઈને બેસી રહ્યા છે બીજી અને જિનેટિકલી મોડિફાઈડ ક્રોપ કે GM એ પણ લાવવા માટે વિશ્વમાંથી દબાણ છે. સરકારને કોણ એવું શું એવી તાલાવેલી છે કે એમાં મંજૂરી આપી દો છો? નુકસાનકારક છે અને એનો કોઈ ઉપાય હોઈ શકે? બીટી છે જે કપાસની વાત કરીએ ને, બીટી એ કપાસમાં એક જીન ઉમેરવામાં આવ્યું છે. આપણે ખબર છે કે પેલા આપણે હાઇબ્રિડ કપાસ હોતા, દેશી કપાસ હોતા, બરોબર. પણ એને કારણે જે હાઇબ્રિડ કપાસોમાં જીવાતો અને ઈયળોનું પ્રમાણ એકદમ વધારે આવી ગયું, બરોબર. તો આ જીન એવો ઉતાર્યો કે જે જીંડવા કોરી ખાનાર ઈયળ સામે પ્રોટેક્ટ કરી શકે, બરોબર. એટલે એના માટે આ બીટી કપાસ એમ ઉભી થયો. ઘણા કે ડબલ બીટી આવ્યા, ટ્રિપલ બીટી આવ્યા છે, બરોબર. ઓલ ઓવર આમ ગણીએ તો ખેડૂતો માટે બીટી કપાસ, બરોબર, ઉત્પાદન દ્રષ્ટિએ અને ભાવની દ્રષ્ટિએ સારું. કારણ કે બીટી કપાસ ન જો અત્યારે ન હોય અત્યારે તો એની સામે જે કપાસનું ઉત્પાદન છે હું માનું ત્યાં સુધી બહુ ડાઉન થઈ જાય એવું મને મારું માનવું છે. બહુ સિરિયસ વાત અહીંયા સાહેબ, વિથ રિસ્પેક્ટ, સમય ઓછો છે, આપની વાત ખાલી ટૂંકમાં બતાવો. એવા કપાસની બીજી જાતો પણ છે, આમાં ખર્ચ બીટી ખૂબ થાય છે, એની સામે ખર્ચ ખેડૂત તમે જ બોલ્યા હતા ઓછું થાય. હું તમને દાખલો આપીશ, વિરમગામથી લઈને સમી તાલુકા સુધી એક વિસ્તાર છે જેમાં વરસાદ આધારિત જ કપાસ કરવામાં આવે છે, એનું ઉત્પાદન લગભગ બીટી જેટલું હોય છે પણ ખર્ચ લગભગ નથી એમાં.
कृषि विशेषज्ञों द्वारा कृषि वैज्ञानिकों द्वारा पहोंचाड़वानी जरूर छे। अमे समयांतरे अमे आ प्रकारना कार्यक्रम करता होईए छे, खास करीने आप फेसबुक यूट्यूब पर पण जोई शकशो। खेतीने लगता, खेडूतोने लगता अमे सतत अवेरनेस ने लईने आ प्रकारना लाइव प्रोग्राम पण करता होईए छे, एटले आप पण तेमां जोड़ावानुं न चूकशो। हालनी आ डिबेटमां अत्यारे बस आटलुं ज। आप सौनो आभार अमारी साथे जोड़ाવા બદલ। નમસ્કાર।